તો કોરોના સામેની લડાઈમાં ભારતની આ સિદ્ધિ છે કે રસીકરણમાં સો કરોડના ડોઝના આંખને પાક કરી દીધો છે રસીકરણમાં ભારત અભિયાનની મહાસિદ્ધિ છે સોળ જાન્યુઆરીથી શરૂ થયું હતું આ રસીકરણ અભિયાન સત્તર સપ્ટેમ્બરે અઢી કરોડ ડોઝ આપવાનો વિક્રમ પણ છે કે એક દિવસની અંદર અઢી કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

બસો અઠ્યોતેર દિવસ કુલ દિવસ જે છે તે બસો અઠ્યોતેર દિવસ છે કે સો કરોડ રસીનો આંકડો પાર થયો છે દિવસે સો કરોડ રસીકરણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે ડોક્ટર્સ અને નર્સિસ આભાર માન્યો છે સો કરોડ ડોઝ પર તમામની શુભેચ્છા ભારતે આજે રચ્યો છે ઇતિહાસ દુનિયાની અંદર સો કરોડ ડોઝ આપવા એ આસાન નથી પરંતુ ભારતે કરી બતાવ્યું છે કે એકસો પાંત્રીસ કરોડ થી પણ સો કરોડ ડોઝ બસો પૂર્ણ કરવા જેમાં શરૂઆતના સમજાવવા અને મનાવવા મુશ્કેલ હતા કે જ એકમાત્ર ઉપાય છે તે દેશની અંદર સો કરોડ ડોઝ પૂરા કરવામાં આવ્યા છે આજે મનસુખ માંડવીયાએ પણ ટ્વીટ કરી અને દેશની જનતાનો આભાર માન્યો છે આ અભિયાનમાં જોડાવા બદલ આ અભિયાનમાં સાથ આપવા બદલ કરી અને આભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ માન્યો કે નેતૃત્વમાં આ સફળતા મળી છે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ આરોગ્ય કર્મી ફ્રન્ટલાઇન વોરિયર્સ અને દેશવાસીઓનો આભાર માનતા જોવા મળ્યા છે માત્ર બસો અઠ્યોતેર દિવસમાં સો કરોડનું રસીકરણ પીએમ મોદીનો હૃદયપૂર્વક આભાર કરતું ટ્વીટ તેઓએ વ્યક્ત કર્યું છે સાથે જ જે ફ્રન્ટલાઈન વોરિયર્સ ને મળવા પર પહોંચ્યા હતા જ્યાં પણ તેઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ફ્રન્ટલાઈન વોરિયર્સ નું મોઢું પણ મીઠું કરાવવામાં આવ્યો હતું કારણ કે આપ સૌ જાણો છો કે એવા દિવસો પણ હતા કે વગર કોઈ રજાએ ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના વોરિયર્સ લોકોની મદદ રહ્યા છે ન્યૂઝરીન સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે વિભુ મુખ્યમંત્રી ખુદ એ આરોગ્ય કર્મીઓને મળ્યા કે જેઓ સતત આ મુહિમમાં આગળ રહ્યા છે ગુજરાતી દિવસો પણ જોયા છે કે જ્યારે લોકો ખાસ કરી અને કોરોના વોરિયર્સ જે છે ફ્રન્ટલાઈન વોરિયર્સ જે છે તે સોમથી રવિ વગર કોઈ રજાએ વગર કોઈ સાથે કામ કરતા જોવા મળ્યા છે સિદ્ધાર્થ આજનો દિવસ ખૂબ મહત્વનો છે સો કરોડ ને પાર વેક્સિનેશન થઈ ગયું છે અને આજનો એટલા માટે કે સો કરોડ ને પાર વેક્સિનેશનના ટીકા આપવામાં આવ્યા છે એટલે કે રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે સો કરોડ લોકોના મહામારી વચ્ચે સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે અને આજે પણ આ આંકડો છે તે હવે સો કરોડને પાર થઈ રહ્યો છે ત્યારે તમામ પીએસસી સેન્ટરો હોય છે કે ત્યાં જે કોરોના વોરિયર્સ છે તે નવા ખુશી જોવા મળી રહી છે આજના દિવસથી તેઓ ઉજવણી કરી રહ્યા છે આપ પણ અહીં જોઈ શકો છો કે અત્યારે ઉજવણી કરવા માટેની તૈયારી કરી રહ્યા છે એક વેક્સિનનો મેસેજ આપી રહ્યા છે સો ને સો કરોડને પારનો મેસેજ પણ અહીં આપવામાં આવ્યો આવી છે તમામ જે પીએસસી સેન્ટરમાં લોકો છે આપણે વાત કરીશું બેન ખૂબ જ મહત્વનું છે આજે આજનો દિવસ મહત્વનો છે ત્યારે આપણો પહેલા પરિચય બતા કહેશું હું સનાથલ પીએસસી માં સ્ટાફ નર્સ ગીતાબેન ગીતાબેન આજનો દિવસ ખૂબ મહત્વનો છે 100 કરોડ ને પાર વેક્સિનેશન થઈ ગયું છે શું કહેશો આખા આખા ગુજરાતમાં નહીં આખા ઓલ ઓવર ભારત દેશમાં સો કરોડને પાર વેક્સિનેશન પૂરું થઈ ગયું છે એની એની ખુશીમાં અમે અત્યારે રંગોરી પૂરી રહ્યા છીએ અને હું તમારા માટે પણ મહત્વનું છે કારણ કે એક પણ રજા લીધા વગર તમે આ જે વેક્સિનેશનની કામગીરી હતી એમાં જોડાયેલી છો આખી ટીમ હા એક પણ રજા જાહેર રજા વીક ઓફ કશું જ લીધું નથી અને ઘર અમારા પરિવારને ભૂલીને પણ અમે વેક્સિનેશનનું કામ બહુ બહુ મહેનત થી અને તિલથી કરેલું છે તમે ગામડામાં વેક્સિનેશન કરવા ગયા હતા કેટલું છે ટફ રહ્યું હતું કારણ કે લોકોને સમજાવવા ખૂબ મુશ્કેલી હતા એવા સંજોગોમાં અત્યારે જે આંકડો પોચી રહ્યો છે તે ગર્વ હા ગામડાઓમાં વેક્સિન લેવા માટે પહેલાં કોઈ તૈયાર નહોતું અને અત્યારે પબ્લિક બહુ સામેથી આવે છે લેવા માટે અને એ વખતનો સમય બહુ કપડો પરિસ્થિતિ હતી કે કોઈ લેવા માટે તૈયાર નહોતું ઘરે ઘરે જઈને વેક્સિનેશન કરી તો લોકોને સમજાયા તો સમજવા માટે એ લોકો એ વખતે તૈયાર નહોતા પણ અત્યારે તો બહુ જ પબ્લિક છે અને સામેથી લેવા માટે આવે છે એમ આજનો દિવસ તમારા માટે કેટલો મહત્ત્વનો રહેશે કઈ રીતના કાર્યક્રમ રહેશે આજનો દિવસ અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમે સો કરોડને પાર વેક્સિનેશન પૂરું કરી રહ્યા છીએ એની ખુશીમાં અમે રંગોળી અત્યારે બનાવી રહ્યા છીએ તો રંગોળી છે તે બનાવી રહ્યા છે લોકો હવે ગામ એક સમય એવો હતો સિદ્ધાર્થ કે મહામારી પણ હતી અને જ્યારે વેક્સિન આવી છે ત્યારે વેક્સિન લેવા માટે લોકો તૈયાર નહોતા પરંતુ ઘરે ઘરે જઈને આ કોરોના ઓરેસ છે કે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને લોકોને જાગૃત કર્યા અને ત્યારબાદ વેક્સિનેશનની કામગીરીમાં પણ સતત રાત દિવસ એક કરી અને કામગીરી છે તે પૂર્ણ વધારે વધારે લોકોને વેક્સિન મળે તેની કામગીરી છે તે કરી રહી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરું તો ગ્રામ્યમાં તો આંકડો પહોંચ્યો છે અને તેના માટે તમામ જે કોરોના વોરિયર્સ છે તે ગર્વ લઈ રહ્યા છે કે જેની કામગીરી છે એક સફળતાને પાર પોચી છે અને સફળ થયા છે તેનો ગર્વ એ લોકોને છે વિભુ ચોક્કસથી કોરોના વોરિયર્સને તો ગર્વ હશે પરંતુ આપ પણ ડે વનથી રિપોર્ટિંગ કરી રહ્યા છો જ્યારથી એ વેક્સિન આ સામાન્ય જનતા માટે આવી તે પહેલા કોરોના વોરિયર્સને લઈને અઢાર વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન મળી એ સમયે આપના માટે પણ ઘણી વખત કપરો થતો અમે જોયો છે કે જ્યાં આગળ લાઇન્સ હતી લોકો એ પરેશાનીમાં હતા પરંતુ હવે સુદ્રોઢ આયોજન જોવા મળી રહ્યું છે સો કરોડ નો આંકડો માત્ર ચરણ છે હજી પણ સિદ્ધિ બાકી છે વિભુ સમગ્ર દેશને વેક્સિનેશનની બિલકુલ કારણ કે સિદ્ધિ ઉપર ત્યારે પહોંચીશું કે વધારે લોકો જાગૃત થાય છે કે સિદ્ધાર્થ હવે સમય થોડો થઈ ગયા છે તે વેક્સિનેશન નું થઈ રહ્યું છે અને આજે આ આંકડો પહોંચ્યો છે કોરોના વોરિયર્સનો અને લોકોએ પણ સપોર્ટ કર્યો છે કે જે ભારત દેશમાં મહામારી છે તે મહામારીમાં વેક્સિન લઈ અને તેઓના સ્વાસ્થ્યને તેઓ સુરક્ષિત કરી શકે તે માટેનું આ તમામ લોકોએ જે સતત કામ કરતા રહ્યા છે આરોગ્ય ટીમ છે એ સતત પ્રયાસ કરતી રહી છે કે વેક્સિન છે તે જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય અને ત્રીજી વેવ આવવાની હતી તેની પણ સૌ લોકોને ચિંતા હતી કે જે બીજી લહેર આપણે જોઈ હતી ખૂબ જ લોકોની કપરી પરિસ્થિતિ થઈ ગઈ હતી તેવા સંજોગોમાં ત્રીજી લહેર આવે તે પહેલાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થાય તે મહત્વનું હતું ત્યારે તમામ જે ગુજરાત પણ જિલ્લો મોકરે રહ્યો છે ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીશ તો અમદાવાદ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે કારણ કે વેક્સિનેશનની કામગીરીમાં મોટાભાગના જે તાલુકાઓ છે તેમાં સો ટકા વેક્સિનેશનની કામગીરી છે તે પૂર્ણ થઈ હતી અને તે તે આરોગ્ય વિભાગને આપણે સેલ્યુટ કરીએ કે લોકોએ આ દિવસ મહેનત કરી અને આજે આંકડાને જે પાર પહોંચાડ્યો છે અને હજુ પણ એક સીધી બાકી છે કે આપણે સૌથી વધારે ગુજરાત નંબર વન બને માટે પણ આરોગ્ય વિભાગ સતત પ્રયાસ કરી રહ્યું છે કે જે લોકો પણ હજુ પણ વેક્સિનેશનની કામ વેક્સિન લેવાના બાકી છે તે જલ્દીમાં જલ્દી વેક્સિન લઈ લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જે સ્લમ એરિયા છે તેમાં વેક્સિન લે તેઓ લોકોને મોબાઈલ આપવાની જાહેરાત કરી હતી સાથે સાથે જ તેલ આપવા માટેની પણ જાહેરાત કરી હતી ને અને તેના કારણે પણ જે લોકો જાગૃત નહોતા તે સ્લમ એરિયામાં લોકો જ્યારે ઓઇલ આપવામાં આવ્યું હતું ત્યારે વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા એટલે કે આપણે સતત કામગીરી જે કરી છે અને તેના કારણે જ આ જે આજનો દિવસ છે તે મહત્વનો બની રહ્યો છે આભાર વિભુ સમગ્ર માહિતી બદલ તો આજનો આ દિવસ કે જે સુવર્ણ અક્ષરોમાંથી માટે લખવામાં આવશે સો કરોડ

જુસ્સો વધારવાનો કે જેઓ દિવસ રાત ખડે પગે રહ્યા છે જેઓની મદદથી આ સો કરોડ ડોઝનો આંકડો પ્રાપ્ત કરવામાં મદદ મળી છે જોકે દેશની અંદર હજી પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ લોકો ગેરસમજમાં છે જેઓને જાણકાર કરવા માટે ન્યૂઝ એટીન ગુજરાતી પણ મુહિમ ચલાવી રહ્યું છે નેટવર્ક એટીનની મુહિમ છે સંજીવની અ શોર્ટ ઓફ લાઈફ જેનો આપ પણ હિસ્સો બની શકો છો ભાગ બની શકો છો ફક્ત આપણે એટલું જ કરવાનું છે કે આપે ખુદ વેક્સિન લેવાની છે અને આપની આસપાસ રહેતા લોકોને પણ વેક્સિન લેવા માટે તૈયાર કરવાના છે કારણ કે હજી પણ સમાજમાં અનેક એવી ખોટી માન્યતાઓ છે કે વેક્સિન લેવાથી ઘણી આડ અસર થશે પરંતુ તેવું કઈ જ નથી અને બીજી વેવ બાદ બીજી લહેર બાદ ત્રીજી વેવને રોકવામાં ઘણા ઘણા અંશે સક્ષમ રહ્યું છે આ વેક્સિનેશન અભિયાન તો દેશની અંદર અંદાજિત સવા થી દોઢ કલાક પહેલા સો કરોડ વેક્સિનનો એ આંકડો પાર કરવામાં આવ્યો છે હજી પણ વેક્સિનેશનની કામગીરી દિવસભર ચાલુ ચાલુ જ રાખવામાં આવશે અને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા દસ કરોડ જે વેક્સિનના ડોઝ લાગ્યા છે તે દસ દિવસની અંદર લગાવવામાં આવ્યા છે એટલે કે સરેરાશ લોકોએ નેવું લાખથી લઈને એક કરોડ દિવસ પ્રતિ દિવસ વેક્સિન મેળવી છે શરૂઆતનો સમય થોડો કપરો હતો પરંતુ ત્યારબાદ જે રીતે વેક્સિનેશનની શરૂઆત થઈ વેક્સિન લોકોને ઉપલબ્ધ થતી થઈ લોકો જાગૃત થયા અને આ સો કરોડનો આંખ ફક્ત બસો અઠ્યોતેર દિવસમાં પ્રાપ્ત કરવામાં સફળતા મળી અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આરોગ્ય વિભાગની અંદર રંગોળી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે દિવાળી તો સામાન્ય રીતે આવતા મહિનામાં છે પરંતુ તે પહેલા દિવાળીનો આ માહોલ તે માટે પણ જોવા મળી રહ્યો છે કારણ કે જે મહેનત દેશે કરી છે જે લોકોને જોયા છે પરિસ્થિતિમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનો ખોયા છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોના વોરિયર્સ મદદથી જે આવ્યા છે આ તમામ લોકોની મદદથી આ સો કરોડનો જે આંકડો છે ડોઝનો તે પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે હજી પણ રસીકરણને વેગ મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે દેશમાં હાલમાં મુખ્ય ત્રણ રસીઓ ઉપલબ્ધ છે કોવિશિલ્ડ કોવેક્સિન અને સ્પુતનિક પરંતુ અન્ય વેક્સિન્સને પણ મંજૂરી આપવામાં આવી રહી છે જેમાં વન ડોઝ વેક્સિન જોન્સન એન્ડ જોન્સનની પણ સમાવેશ છે ટૂંક સમયમાં તે પણ ઉપલબ્ધ થઈ જશે જેથી એક જ માત્ર ડોઝ વેક્સિનનો જરૂર રહેશે તો બાળકો માટે પણ વેક્સિનને

અલગ અલગ આરોગ્ય કેન્દ્રો ઉપર જે રીતના ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને રાજકોટનું જે શ્યામનગરનું આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ તમામ જે અહીંના સ્ટાફ છે ડોક્ટર્સ છે તેમના દ્વારા આ પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે કટિંગ મહત્વની બાબત છે કે જે રીતના સો કરોડ નો ડોઝ છે તે અને તેના ઉજવણીના ભાગરૂપે તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર આ જ રીતે કરવામાં આવશે રાજકોટ શહેરમાં પણ જે રીતના વાત કરવામાં આવે તો ઉજવણી કરવામાં આવી છે પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેનાર જે લોકો છે તેઓ રાજકોટમાં વધારે છે ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરીએ તો અગિયાર લાખ રૂપિયા છે પ્રથમ ડોઝ લીધો છે જ્યારે છ લાખ રૂપિયા

મેયર પદ માટે બે નામ રેસમાં છે વોર્ડ નંબર ચાર ના ભરત દીક્ષિત વોર્ડ નંબર આઠ ના હિતેશ મકવાણા ડેપ્યુટી મેયરની રેસમાં મહિલા ચહેરાઓ પણ છે તો ગાંધીનગરને મળ્યા છે નવા મેયર નામ જાહેર થઈ ચૂક્યું છે હિતેશ મકવાણા ગાંધીનગરના નવા મેયર બન્યા છે ગાંધીનગરના નવા મેયર છે હિતેશ મકવાણા જેઓનું નામ પહેલા જ ચર્ચામાં ચાલી રહ્યું હતું લાંબા સમયથી એ નામોની ચર્ચાને હવે અંત આવી ચૂક્યો છે હિતેશ મકવાણા બન્યા છે ગાંધીનગરના નવા મેયર

તેમાંથી પણ એક નામ હશે તેની પણ જાણકારી મળી રહી છે પરંતુ ગાંધીનગરના મેયર તરીકે હિતેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે હિતેશ મકવાણા હવે ગાંધીનગરના મેયર હશે આવનારી અઢી વર્ષ સુધીની આ ટર્મમાં ગાંધીનગરના મેયર તરીકે હિતેશ મકવાણા હશે ન્યૂઝ એટીન સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ છે વધુ માહિતી મેળવી છું જી મયુર સિદ્ધાર્થ તમને જણાવી દઉં કે હિતેશ મકવાણા જે છે તે ગાંધીનગર નવા મેયર પદ નું હવે સુકાન સંભાળશે વોર્ડ નંબર આઠ ની અંદર થી ચૂંટાઈ આવે છે ખાસ કરીને જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં તેમને કામ કરેલું છે પ્રદેશ કક્ષાએ પણ તેમને કામ કરેલું છે અને છેલ્લા ઘણા સમયથી યુવા મોરચા થી તેઓ સક્રિય રાજકારણમાં છે હિતેશ મકવાણા ની વાત કરવામાં આવે તો તેઓ પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા જેઓ સંસદ સચિવ પણ આનંદીબેન પટેલ સરકારમાં રહેલા હતા તેમના તેઓ પુત્ર છે અને સાથે જ જાણીતા અભિનેત્રી રમા માણેક ના તેઓ પતિ છે અને અનામત પદ હતું છે તે કરવામાં આવેલી છે જે રીતની પક્ષની અંદર કામગીરી રહેલી છે ને જે રીતે તેમનો જે કાર્યકાળ ભૂતકાળની અંદર પક્ષ માટેનો રહેલો છે તે કારણોસર તેમની જે પસંદગી છે તે કરવામાં આવેલી છે અ સાથે જ અજો જણા જી મે તો હાલમાં ગાંધીનગર ના મેયર તરીકે હિતેશ મખવાણા નું નામ જાહેર થઈ ચૂક્યું છે. એ બિલકુલ प्रधानमंत्री नरेंद्र મોદી હાલમાં સંબોધન કરી રહ્યા છે 100 કરોડ વેક્સિનેશન ડોઝ બાદ. મેને એક વાત કહી હતી. મેને કહાતા सबका प्रयास. ये सबका प्रयास की जो बात कही थी कोई भी सेक्टर हो जैसे ही उसमें सामूहिक शक्ति जुड़ती है सबका प्रयास नजर आने लगता है तो परिवर्तन की गति भी बढ़ जाती है दस मंजिला ये विश्राम सदन भी सबके प्रयास से इस कोरोना काल में बनकर तैयार हुआ है और ये भी विशेष है इस विश्राम सदन में देश की सरकार और कॉरपोरेट वर्ल्ड दोनों की साझा शक्ति लगी है इंफोसिस फाउंडेशन ने विश्राम सदन की इमारत बनवाई है तो वहीं इसके लिए जमीन देने और बिजली पानी का खर्च एम्स जज्जर द्वारा उपलब्ध कराया गया है मैं एम्स प्रबंधर और सुधा मूर्ति जी की टीम का इस सेवा कार्य के लिए आभार व्यक्त करता हूं सुधा जी का व्यक्तित्व जितना विनम्र है सहज सरल है उतनी ही वो गरीबों के प्रति करुणा से भरी हुई है नर सेवा को नारायण सेवा मानने वाले उनके विचार उनके कार्य हर किसी को प्रेरित करते हैं इस विश्राम सदन में उन्होंने सहयोग के लिए मैं उनकी सराहना करता हूं साथियों भारत के कॉरपोरेट सेक्टर ने प्राइवेट सेक्टर ने सामाजिक संगठनों ने निरंतर देश की स्वास्थ्य सेवाओं को मजबूत करने में अपना योगदान दिया है आयुष्मान भारत पीएम जय भी इसका एक बेहतरीन उदाहरण है इस योजना के तहत सवा दो करोड़ से अधिक मरीजों का मुफ्त इलाज हो चुका है और ये इलाज सरकारी के साथ ही प्राइवेट अस्पतालों में भी हुआ है आयुष्मान योजना से जो देश के हजारों अस्पताल जुड़े हैं उनमें से लगभग दस हजार प्राइवेट सेक्टर के ही हैं साथियों पब्लिक और प्राइवेट सेक्टर के बीच यही साझेदारी मेडिकल इंफ्रास्ट्रक्चर और मेडिकल एजुकेशन के अभूतपूर्व विस्तार में भी काम आ रही है आज जब हम देश के हर जिले में कम से कम एक मेडिकल कॉलेज बनाने पर बल दे रहे हैं तो इसमें प्राइवेट सेक्टर का रोल भी बहुत अहम है इसी भागीदारी को बल देने के लिए मेडिकल एजुकेशन से जुड़ी गवर्नेंस में बहुत बड़े रिफॉर्म्स किए गए हैं नेशनल मेडिकल कमीशन का गठन होने के बाद भारत में प्राइवेट मेडिकल कॉलेज खोलना और आसान हुआ है साथियों हमारे यहां कहा गया है दान दिए धन ना घटे नदी ना घटे नीर यानी दान करने से धन घटता नहीं है बढ़ता है इसलिए जितनी सेवा करेंगे दान करेंगे उतनी ही संपत्ति बढ़ेगी यानी एक तरह से हम जो दान देते हैं सेवा करते हैं वो हमारी ही प्रगति को व्यापक बनाती है मुझे विश्वास है आज हरियाणा के जज्जर में विश्राम सदन का निर्माण एक विश्वास सदन के रूप में भी उभर रहा है ये विश्राम सदन विश्वास सदन का भी काम करता है देश के अन्य लोगों को भी ऐसे ही और भी विश्राम सदन बनाने की प्रेरणा देगा केंद्र सरकार अपनी तरफ से भी प्रयास कर रही है कि देश में जितने भी एम्स हो जितने नए एम्स बन रहे हो, वहां पर नाइट सेल्टर्स जरूर बने साथियों अपनी बीमारी से परेशान मरीज और मरीज के रिश्तेदारों को थोड़ी सी भी सहूलियत मिल जाती है तो बीमारी से लड़ने का उनका हौसला भी बढ़ जाता है ये सहूलियत देना भी एक तरह से सेवा ही है जब मरीज को आयुष्मान भारत योजना के तहत मुफ्त में इलाज मिलता है तो वो उसकी सेवा होती है ये सेवाभाव ही है जिसकी वजह से हमारी सरकार ने कैंसर की लगभग 400 दवाओं की कीमतों को कम करने के लिए कदम उठाए यह सेवाभावी है जिसकी वजह से गरीबों को जन औषधि केंद्रों से बहुत सस्ती बहुत मामूली कीमत में दवाएं दी जा रही है और मध्यम वर्ग के परिवार जिनके घर में कभी साल भर दवाइयां लेनी पड़ती हैं ऐसे परिवारों को तो साल में 10-12-15 हजार रुपयों की बचत हो रही है अस्पतालों में हर प्रकार की जरूरी सुविधाएं मिले अपार्टमेंट सरल और सुविधाजनक हो अपॉइंटमेंट में कोई कठिनाई ना हो इस पर भी बहुत ध्यान दिया जा रहा है मुझे संतोष है कि आज भारत में इंफोसिस फाउंडेशन जैसे अनेक संस्थान सेवा परमो वर्म के इसी सेवा भाव से गरीबों की मदद कर रहे हैं उनका जीवन आसान बना रहे हैं और जैसा अभी सुधाजी ने बड़े विस्तार से पत्रम पुष्पम की बात कही और मैं समझता हूं सभी देशवासियों का ये कर्तव्य बनता है कि जीवन में जब भी जहां कोई न कोई पुष्प सेवा के भाव से समर्पित करने का अवसर मिले हमने कभी भी इस अवसर को जाने नहीं देना चाहिए साथियों आजादी के इस अमृत काल में एक सशक्त हेल्थ केयर सिस्टम विकसित करने की दिशा में भारत तेजी से आगे बढ़ रहा है गांव गांव तक फैले हेल्थ एंड वेलनेस सेंटर ई संजीवनी द्वारा टेलीमेडिसिन की सुविधा हेल्थ सेक्टर में ह्यूमन रिसोर्स डेवलपमेंट नए मेडिकल संस्थानों का निर्माण देश के कोने कोने में इससे जुड़ा काम चल रहा है ये संकल्प निश्चित रूप से बहुत बड़ा है लेकिन अगर समाज और सरकार की पूरी ताकत लगेगी तो हम लक्ष्य को बहुत जल्द ही हासिल कर पाएंगे आपको ध्यान होगा कुछ समय पहले एक इनोवेटिव पहल हुई थी सेल्फ फॉर सोसाइटी इससे जुड़कर हजारों संस्थान और लाखों लोग समाज के हित में अपना योगदान दे रहे हैं भविष्य में हमें अपने प्रयासों को और संगठित तरीके से आगे बढ़ाना है ज्यादा से ज्यादा लोगों को जोड़ना है जागरूकता बढ़ानी है आजादी के काल में एक हेल्दी और वेल्दी फ्यूचर के लिए हम सभी को मिलकम काम करते रहना होगा और यह सबके प्रयास से ही होगा समाज की सामूहिक शक्ति से ही होगा मैं एक बार फिर सुधा जी इन्फोसिस फाउंडेशन का आभार व्यक्त करते हुए मैं आज जब हरियाणा की धरती के लोगों से बात कर रहा हूं तो मैं जरूर कुछ और भी बात बताना चाहता हूं मेरा सौभाग्य रहा है मुझे हरियाणा से बहुत कुछ सीखने को मिला है जीवन का एक लंबा कालखंड मुझे हरियाणा में काम करने का मौका मिला है मैंने वहां बहुत सरकारों को निकट से देखा है अनेक दशकों के बाद हरियाणा को मनोहर लाल जी खट्टर के नेतृत्व में शुद्ध रूप से ईमानदारी से काम करने वाली सरकार मिली है एक ऐसी सरकार मिली है जो दिन रात हरियाणा के उज्ज्वल भविष्य के लिए सोचती है मैं जानता हूं अभी मीडिया का ध्यान ऐसी रचनात्मक और सकारात्मक बातों तरफ कम गया है लेकिन कभी न कभी जब हरियाणा का मूल्यांकन होगा तो पिछले पांच दशक में सबसे उत्तम काम करने वाली इनोवेटिव काम करने वाली दूर की सोच के काम करने वाली ये हरियाणा सरकार है और मनोहर लाल जी को मैं सालों से जानता हूं लेकिन मैं देख रहा हूं कि मुख्यमंत्री के रूप में उनकी प्रतिभा जिस प्रकार से निखर करके आई है अनेक विविध कार्यक्रमों को जिस प्रकार से मनोयोग से वो करते रहते हैं जिस प्रकार से वो इनोवेटिव कार्यक्रम करते हैं कभी कभी तो भारत सरकार को भी लगता है कि हरियाणा का ये प्रयोग पूरे देश में लागू करना चाहिए और ऐसे कुछ प्रयोग हमने किए भी हैं और इसलिए आज जब मैं हरियाणा की धरती के पास खड़ा हूं उनसे मैं बात कर रहा हूं तो मैं जरूर कहूंगा कि मनोहर लाल जी के नेतृत्व में भारतीय जनता पार्टी की इस टीम ने जिस प्रकार से हरियाणा की सेवा की है और जो लंबी सोच के साथ जो नींव डाली है वो हरियाणा के उज्जवल भविष्य की बहुत बड़ी ताकत बनने वाली है मैं आज फिर मनोहर लाल जी को सार्वजनिक रूप से बहुत बहुत बधाई देता हूं उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं और आप सबका भी मैं हृदय से बहुत बहुत धन्यवाद करता हूं કરોડ ડોઝ જે લાગ્યા છે તેને લઈને પણ સમગ્ર દેશની જનતાનો આભાર વ્યક્ત કરવામાં છે સાથે જેવી કંપનીઝ કે જે કોર્પોરેટ લેવલ પર કામ કરી રહી છે તેઓની સીએસઆર એક્ટિવિટી એટલે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીને વધુ વધારવામાં આવે તે માટેના પ્રયત્ન થાય તે માટે પણ કેન્દ્ર સરકાર તરફથી આશા રાખવામાં આવી રહી હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે